गुड मॉर्निंग। अवाज आवे छे ने बधाने? यस ઓર નો? ઓલ રાઈટ, નેક્સ્ટ ટાઈમ આપણે લેક્ચરની અંદર અમુક ટોપિક કવર કર્યા હતા, ઓપ્ટિકલ લેવલ ડિટેક્ટર। ઓપ્ટિકલ લેવલ ડિટેક્ટરની અંદર બેઝિકલી જે મેઇન આપણે પ્રિન્સિપલ, તેની રેન્જ, કયા લિક્વિડ માટે, મતલબ કયા લિક્વિડને મેઝર કરી શકે છે, તો એ બધા મેઇન જે એના ફંક્શન છે એ આપણે ઓપ્ટિકલ લેવલ ડિટેક્ટર જોયું હતું। સેકન્ડ, આજનો જે ટોપિક છે લેવલ, લેઝર લેવલ સેન્સર। લેઝર લેવલ સેન્સર છે એ મેઇનલી તમારું જે લેવલ છે એને મેઝર કરવા માટે યુઝ થાય છે। તો મેઇન એનો જે મેઇન જે પ્રિન્સિપલ છે, કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે તો એ જોઈએ આપણે। તો લેઝર લેવલ સેન્સર છે એ, મતલબ એની અંદર જે લેઝર લાઇટ છે એ પ્રોસેસ મટીરિયલ, પ્રોસેસ મટીરિયલના સરફેસ સાથે અથડાઈને શું કરે છે, રિટર્ન આવે છે। એટલે મતલબ તમારે જો ટેન્ક રાખેલું છે બરોબર, જે જગ્યાએ તમારું લેવલ મેઝર કરવું છે એ જગ્યાએ તમારે, મતલબ શું કરે છે, એની અંદર લિક્વિડ હશે તો ઉપરની બાજુ એ શું કરશે કે તમારું જે લેઝર લેવલ સેન્સર લગાવવામાં આવશે, એન્ડ એ શું કરશે કે પ્રોસેસ મટીરિયલ, પ્રોસેસ મટીરિયલ એટલે તમારું જે લિક્વિડ ફિલ કરેલું છે, જેનું આપણે લેવલ મેઝર કરવું છે, એની સાથે લેઝર અથડાઈને શું કરે છે, એની સાથે લેઝર લાઇટ અથડાઈને પાછું રિટર્ન આવે છે, અને એ શું કરે છે, ડિટેક્ટર સુધી આવે છે। અને આ જે બે વચ્ચે લાગતા જે ટાઈમ છે બરોબર, તમે શું કરો છો કે તમારા લેઝર લાઇટને એમિટ કરો છો અને રિટર્ન આવે છે, તમારું જે પ્રોસેસ મટીરિયલનું સરફેસ છે એની સાથે અથડાઈને રિટર્ન આવે છે, એ બંને વચ્ચેનો જે ટાઈમ છે બરોબર, એ જે ટાઈમને મેઝર કરીને તમારું લેવલ મેઝર કરવામાં આવે છે। બેઝિક આ પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે। સમજાય છે તમને કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે? યસ ઓર નો? પ્લીઝ ટાઈપ ઇન ચેટ બોક્સ યસ ઓર નો। કૌશલ, સમજાય છે તમને? બેઝિકલી પ્રિન્સિપલ એટલે કહ્યું કે ભાઈ તમારી જે, જસ્ટ મેં ખાલી ઓવરવ્યૂ આપ્યું કે તમારું જે, ધારો કે મેં તમને લાઇટ મેં મોકલી બરોબર, લાઇટ મેં એમિટ કરી, એ રિટર્ન આવે બરોબર, તો એ રિટર્ન આવે છે તો એ, મતલબ એ જે ટાઈમ લાગે છે ને, જેમ અલ્ટ્રાસોનિકમાં હું કીધું હતું મેં તમને કે અલ્ટ્રાસોનિકની અંદર કેવું છે કે ભાઈ આપણે જે સાઉન્ડ આપણે મોકલી છે બરોબર, જે એ પાછું ઇકોના ફોર્મની અંદર એકોસ્ટિક એનર્જી આપણે મોકલી છે, એ પાછા ઇકોના ફોર્મ, એટલે ઇકો એટલે આપણે પડઘાના ફોર્મની અંદર રિટર્ન આવે છે। તો આ જે મેઇન એનો પ્રિન્સિપલ છે કે ભાઈ કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે, એટલે મેઇન સેમ આ રીતના છે કે આપણે એમાં કેમ એકોસ્ટિક એનર્જી યુઝ કરતા હતા, એવી જ રીતના લેઝર લેવલ સેન્સરની અંદર આપણે લેઝર યુઝ કરી છીએ, જેની અંદર લેઝર લાઇટનો યુઝ કરીને તમે જે લાઇટ એમિટ કરો છો એ પાછો રિટર્ન આવે છે। મેઇન આ જ છે પ્રિન્સિપલ। આટલું સમજાવું તમને, પછી આપણે આગળ એનું જોઈએ। ઓકે, ના એનું કોઈ નામ નથી, બટ એ કહી ને કે આપણે જે મેઇન દરેક પ્રિન્સિપલ ઉપર વર્ક કરતા હતા એ રીતના યુઝ કરે છે। સેકન્ડ, કે જ્યારે લેઝર લાઇટની વેલોસિટી શું અલગ અલગ મીડિયમની અંદર અલગ અલગ હોય છે,
એવી જ રીતના ગેસ અને વેપરની અંદર લાઇટની વેલોસિટી, એટલે જ્યારે ગેસ અને વેપર હશે બરાબર, ત્યારે લાઇટની વેલોસિટી છે એ મેઝર કરવા માટે ઇક્વેશન આપવામાં આવ્યું છે. સી ઇઝ ઇક્વલ ટુ સી ઝીરો બાય એન. સી ઇઝ ઇક્વલ ટુ લાઇટની વેલોસિટી અને સી ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો સેન્ટીગ્રેડે વાતાવરણમાં, એટલે એટમોસ્ફિયરની અંદર એરમાં લાઇટની વેલોસિટી. સમજાય છે? જ્યારે તમારે ઝીરો સેન્ટીગ્રેડ ટેમ્પરેચર છે ત્યારે એટમોસ્ફિયરની અંદર એરમાં જે લાઇટની વેલોસિટી છે એ, અને સી ઇઝ ઇક્વલ ટુ લાઇટની વેલોસિટી અને એન ઇઝ ઇક્વલ ટુ લાઇટનો રિફ્લેક્શન ઇન્ડેક્સ, ઇઝ અ રિફ્લેક્શન ઇન્ડેક્સ બરાબર, જે આવીને પાછી જાય છે, લાઇટ જે રિફ્લેક્ટ થઈને પાછી જાય છે બરાબર, એનો ઇન્ડેક્સ. આટલું સમજાવું તમને? બેઝિક પ્રિન્સિપલ સમજાઈ ગયો? એન થી એટલે ઇન્ડેક્સ એન, એન ઇઝ ઇક્વલ ટુ ઓકે મીટર ની અંદર, મતલબ મીટર એ રીતના લેન્થ ની અંદર. નેક્સ્ટ ટોપિક કે લેઝર લેવલ ડિટેક્ટર છે એ મેઇનલી બે ટાઈપ્સના છે. કે જે મેઇનલી બે ટાઈપ્સના છે કે એક તો શું છે, રેગ્યુલર મેઝરમેન્ટ ટેકનિક ઓફ લેઝર લેવલ સેન્સર. એકચ્યુઅલી જે ઇન્ડેક્સ હતું બરાબર, ઇટ્સ બેઝિક બરાબર, તો એ ટેન્થની અંદર આવી ગયું છે. વોટ ઇઝ અ ઇન્ડેક્સ ઓફ યુનિટ એન્ડ વોટ ઇઝ અ ઇન્ડેક્સ, બેઝિક જે આખી વસ્તુ હતી એ એની અંદર આવી ગઈ છે. તો ઇફ યુ, તમને જો ક્લિયર કરવું હોય તો ટેન્થની ને એ યુઝ કરીને તમે થોડું ક્લિયર કરી લેજો કે એમાં કઈ રીતના યુઝ થાય છે. ફોલોઇંગ એઝ અ લેઝર બેઝડ લેવલ મેઝરમેન્ટ સિસ્ટમ. એક કામ કરીએ, ઇટ્સ યોર હોમવર્ક, તમે એકવાર એ ટેન્થની બુક ઉપાડીને તમે બેઝિક ડેટા ક્લિયર કરો, બેઝિક જે ફંક્શન છે આખું ક્લિયર કરો. ઓકે, કારણ કે આ બધું ટેન્થની અંદર આવી ગયું છે. હા, ઇટ્સ યોર હોમવર્ક. તો કાલે આ બધી વસ્તુ ગોતી નાખજો. વોટ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ રિફ્રેક્શન ઓફ લાઇટ, તો આ બધું પહેલાં કાલે જોઈ નાખજો, પછી હું તમને સમજાવીશ કે વોટ ઇઝ એક્ઝેક્ટલી બરોબર છે. બટ એકવાર એટલે જ કહું છું કે એકવાર તમે જોઈ લ્યો તમે એ વસ્તુ. હવે આપણે આગળ વધી, નેક્સ્ટ લેક્ચરની અંદર તમે એકવાર જોઈને આવજો, જો ના સમજાય તો મને પાછું પૂછી લેજો. આઈ હેવ નો આઈડિયા, બટ તમે એકવાર જોઈ લેજો. યાર, એ આખું ફંક્શન આપેલું જ છે એની અંદર. Following as a laser-based level measurement system, so first is a triangular measurement technique of laser level sensor, and second is the time of reflection measurement technique of laser level sensor. બે ટેકનિકનો યુઝ કરીને તમારું લેવલ મેઝર કરવામાં આવે છે. પહેલું તો ટ્રાયએંગ્યુલર મેઝરમેન્ટ ટેકનિક, એન્ડ સેકન્ડ છે
તો બે ટેકનિક છે જે તમારા લેઝર લેવલ સેન્સર મતલબ તમારું લેવલ છે એ મેઝર કરી શકે. એમાં ફર્સ્ટ ટેકનિક છે ટ્રાયએંગ્યુલર મેઝરમેન્ટ ટેકનિક. સોરી, ફર્સ્ટ ટેકનિક ઇઝ ટ્રાયએંગ્યુલર મેઝરમેન્ટ ટેકનિક ઓફ લેઝર લેવલ સેન્સર. તો બેઝિક એનો પ્રિન્સિપલ શું છે? ફિગરની અંદર તમે જોઈ શકો છો, ધીસ ઇઝ યોર લાઇટ સોર્સ લેન્સ એન્ડ સીસીડી ઇઝ અ ઓકે ઇટ્સ અ સીસીડી. તો મેઇન જે એનું કન્સ્ટ્રક્શન છે એ આ છે. It's a CCD called the charge couple device. Next, what is the principle? તો કયા principle ઉપર એ work કરે છે? તો કે vessel ની ઉપર ઉપરની side laser beam source માં ઉપરની side થી source માંથી જે light છે એ ટ્રાન્સમિટ થયા છે, બરોબર. અને બીજું જેના દ્વારા લેઝર બીમ છે એ વેસલની અંદર આવી અને તમારું જે પ્રોસેસિંગ સરફેસ હશે, બરોબર, મટીરિયલ સરફેસ હશે એના સાથે અથડાઈને એ રિટર્ન થશે. અને આ જે મતલબ એ જે રિટર્ન થાય છે એ લેન્સ થ્રુ એ ક્યાં જશે? ચાર્જ કપલ ડિવાઇસની અંદર. તો ચાર્જ કપલ ડિવાઇસ છે એનું આઉટપુટ તમને કેમાં આપે છે? તો કે કરંટની અંદર. તો અને આ જે કરંટ છે એને કોની સાથે કેલિબ્રેટ કરવામાં આવે છે? તો કે તમારા લેવલ સાથે કેલિબ્રેટ કરવામાં આવે છે. તો કે જ્યારે તમારું લેવલ ઓછું હશે, બરાબર, તો લેવલ તો તમારું જે કરંટ છે એ ઓછો હશે. અને તમારું જ્યારે લેવલ વધતું જશે એમ તમારા આઉટપુટમાં કરંટ છે એ કેવું થતું જશે? વધતું જશે. શું કહે છે કે જ્યારે જ્યારે મતલબ તમારા લેવલમાં વધારો થતો જશે એમ એમ તમારા લેઝરના જે બીમ છે એ રિટર્નના જે એંગલ છે, બરાબર, એમાં વધારો થતો જાય. અને લેવલ જેમ ઘટતું જશે એમ તમારો જે લાઇટ રિટર્ન થાય છે એના એંગલમાં શું થતું જશે? ઘટાડો થતો જશે, બરાબર. અને
જેમ જેમ લેવલ ઇન્ક્રીઝ થશે એમ એમ જે તમારો જે રિટર્ન થાય છે લાઇટ એના એંગલમાં વધારો થાય, તેથી તેના લેન્સ દ્વારા જે બીમ છે બરાબર લેઝર બીમ છે એ ચાર્જ કપલ ડિવાઇસ ઉપર પડે છે અને એની ઇન્ટેન્સિટી છે એ ઘણી કેવી હોય વધારે હોય છે અને જેમ જેમ તમારું લેવલ ડિક્રીઝ થતું જાય તેમ તેમ તમારો જે રિફ્રેક્શન ઇન્ડેક્સ છે એ કેવો થતો જાય ઘટતો જાય અને તમારા જે તેથી લેન્સ દ્વારા જે લેઝર બીમ છે એ સીસીડી ઉપર ઓછો પડે અને એ જે લાઇટની ઇન્ટેન્સિટી છે એ કેવી હશે ત્યારે ઘટતી જતી હશે અને તમારું જે સીસીડી દ્વારા જે ઇન આઉટપુટ છે એ કેવું એના કરંટની અંદર એ ઓછું થતું જશે. મેઇન ફંક્શન આ જ છે. તો ટ્રાયએંગ્યુલર મેઝરમેન્ટ ટેકનિક સમજાઈ ગઈ તમને? વોટ ઇઝ અ બેઝિક વર્કિંગ, એ કઈ રીતના વર્ક કરે છે? ઓકે, ડન. ઇઝી કન્સ્ટ્રક્શન હોય છે, એની એક્યુરેસી ઘણી વધારે હોય છે, એના અમુક ડિસએડવાન્ટેજીસ જોઈ તો એને જે કોસ્ટ છે ઘણી વધારે હોય અને એની જે રેન્જ છે બરાબર જે તમારે લેવલ મેઝર કરવું છે ત્યારે એની જે રેન્જ છે એ કેવી હશે, ઘણી ઓછી હશે. ઘણી ઓછી રેન્જ માટે તમે યુઝ કરી શકો છો. નેક્સ્ટ ટેકનિક છે લેઝર લેવલ મેઝરમેન્ટની અંદર જ, નેક્સ્ટ જે ટેકનિક છે ટાઈમ ઓફ રિફ્લેક્શન મેઝરમેન્ટ ટેકનિક ઓફ લેઝર લેવલ સેન્સર. જે ફિગરની અંદર તમને દેખાય છે કે ધીસ ઇઝ યોર ટ્રાન્સમીટર, ધીસ ઇઝ યોર ટ્રાન્સમીટર એન્ડ ધીસ ઇઝ યોર રિસીવર એન્ડ આ તમારી જે વેસલ છે એ અને નેક્સ્ટ બેઝિક વર્કિંગ જોઈએ હવે આનું કે બેઝિક વર્ક કઈ રીતના કરે છે. તો કે ઇટ્સ વેરી ઇઝી કન્સ્ટ્રક્શન. જ્યારે તમારે લેઝર છે એ ટ્રાન્સમીટરમાંથી લેઝર તમારે જે પ્રોસેસિંગ મટીરિયલ સરફેસ સાથે અથડાઈને એ પાછું રિટર્ન જાય છે ક્યાં, તો કે રિસીવરમાં. તો આ જે મતલબ જ્યારે કહીને કે ટ્રાન્સમીટર ટુ રિસીવર પહોંચવામાં કેટલો ટાઈમ લાગે છે તો એ મેઝર કરીને તમારું લિક્વિડનું લેવલ મેઝર કરવામાં આવે છે. મેઇન એનું ટાઈમ કેટલો લાગે છે જે મતલબ ટ્રાન્સમિશન થયેલું છે, મતલબ ટ્રાન્સમિટ થયેલું છે જે તમારું લેઝર લાઇટ એ મેઝર કરીને તમારા અકોર્ડિંગ લેવલ સાથે કેલિબ્રેટ કરવામાં આવે છે. લેઝર બીમને 1 મીટર જેટલું ડિસ્ટન્સ કાપવા માટે 3 નેનોસેકન્ડ જેટલો ઓછો સમય લાગે છે. મતલબ તમારું જે લેઝર બીમ છે બરાબર એને 1 મીટર જેટલું, મતલબ 1 મીટર ટ્રાવેલ કરવું છે એને, તો એને કેટલો ટાઈમ લાગશે, તો કે 3 નેનોસેકન્ડ જેટલો ટાઈમ લાગે બરાબર. પછી એના અકોર્ડિંગ એ ભાઈ 2 મીટર છે તો એ કેટલો સેકન્ડ લાગશે, તો એ અકોર્ડિંગ એ કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. હવે શું થશે કે જેમ જેમ તમારું લિક્વિડનું લેવલ વધતું જશે તેમ તેમ લેઝર બીમને ટ્રાન્સમીટરથી રિસીવર સુધી પહોંચવા માટે ટાઈમમાં ઘટાડો થતો જશે અને જ્યારે જ્યારે તમારું લેવલ છે એ ડિક્રીઝ થતું જશે ત્યારે ત્યારે તમારો જે લેઝર બીમને ટ્રાન્સમીટરથી રિસીવર સુધી પહોંચવામાં ઘણો ઓછો વધારે ટાઈમ લાગે છે. આમ રિસીવર દ્વારા શું થાય છે, મેઝર કરીને તમારું
જે ટાઈમને કેલિબ્રેટ કરવામાં આવે છે. કોની સાથે? તો કે તમારા લેવલ સાથે કેલિબ્રેટ કરવામાં આવે છે. અને ફાઇનલી તમારું જે મતલબ કેટલું લેવલ છે એ અકોર્ડિંગ આઉટપુટ તમને મળે છે. અમુક એના એડવાન્ટેજીસ છે કે એક તો એ નોન કોન્ટેક્ટ ટાઈપ છે, સેકન્ડ એની એક્યુરેસી ઘણી વધારે છે, અને થર્ડ કે એ સેન્સિટિવ ઘણું વધારે છે. હવે અમુક એના ડિસએડવાન્ટેજીસ છે. હાઈ એક્યુરેટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસની અંદર રિસીવર તરીકે યુઝ કરવામાં આવે છે, અને એની જે કોસ્ટ છે એ ઘણી વધારે છે. વેસલની અંદર જે પદાર્થની ડેન્સિટી ચેન્જ થાય તો ડિટેક્ટરનું કેલિબ્રેશન કરવું પડે છે. મતલબ કે તમે જ્યારે લિક્વિડ છે બરાબર, અમુક જે જેમ જેમ એની ડેન્સિટી ચેન્જ થતી જશે લિક્વિડની, એમ એમ તમારે શું કરવું પડશે, પાછું અગેઇન એને રિકેલિબ્રેટ કરવું પડશે. તમને સમજાઈ ગયું ટાઈમ રિફ્લેક્શન મેઝરમેન્ટ ટેકનિક? ઓકે, ગુડ. આની અંદર તમે એક કામ કરજો કે થોડુંક તમે જોઈને આવજો બરાબર. જો ના સમજાય તો તમે પૂછજો, અધરવાઇઝ નેક્સ્ટ લેક્ચરની અંદર આખો બધું ક્લિયર કરાવી દઈશ તમને. બટ તમારે જોવું પડશે એ થોડુંક. ઓકે, આગળ કોઈ ટોપિકમાં કોઈ પ્રોબ્લેમ નથી ને? કોઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, હા, એટલે આટલું જ રાખું છું. ડાઉટ હોય તો મને પૂછી લ્યો. આગળના કોઈ લેક્ચરમાં કોઈ ડાઉટ હોય તો એ બી પૂછી લ્યો મને. અધરવાઇઝ આપણે આટલું જ રાખીએ આજે લેક્ચરની અંદર. ઓકે, હજી આની અંદર અમુક 3-4 ટોપિક બાકી છે જે નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને કવર કરાવી દઈશ. એ ધેન આપણે સેકન્ડ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ જશે, તો તમે લીવ થઈ શકો છો. મીડનો સિલેબસ હું તમને જોઉં કાલે લેક્ચરમાં, હું તમને કહી દઉં કાલે. અધરવાઇઝ ગ્રુપમાં હું નાખી દઈશ કે મીડનો સિલેબસ કેટલો છે. ઓકે, તો તમે લીવ થઈ શકો છો.